હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચન. હું કરિશ્મા આજે તમારા માટે લાવી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી કુસકુસ ઉપમાની રેસિપી. આ એક બહુ જ ફટાફટ બની જતો નાસ્તો છે અને જે લોકો કુસકુસ વિશે ના જાણતા હોય એમના માટે મેં ઓલરેડી મારા ચેનલ ઉપર વિડીયો અપલોડ કરેલો છે, જેમાં આપણે એક સરખા દેખાતા એવા કિનુઆ, રાજાગરા, કુસકુસ બધાની વચ્ચેનો તફાવત ઓલરેડી મેં આમાં જણાવેલો છે, તમે પણ એ જોઈ શકો છો. તો અત્યાર માટે ચલો આપણે જોઈએ કુસકુસની રેસીપી. તો અહીંયા આગળ મેં અડધો કપ કુસકુસ લીધું છે. કુસકુસ તમને ઓનલાઈન ઇઝીલી અવેલેબલ થઈ જાય છે અને અમુક મોટા સુપરમાર્કેટ્સમાં પણ એ અવેલેબલ હોય છે. તો અહીંયા આગળ કુસકુસને બનાવવા માટે તમારે એને પકવવાનું પહેલાં નથી, એક બોલમાં ખાલી લઈ લેવાનું છે અને એની અંદર આપણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. આની અંદર આપણે પહેલાં થોડા મસાલા ઉમેરી દઈશું, તો અડધી ટીસ્પૂન મીઠું આ કુસકુસમાં ઉમેરી દઈશું. કુસકુસને ધોઈને લેવાની જરૂર નથી. અને અડધી ટીસ્પૂન આપણે એની અંદર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. હવે અહીંયા આગળ મેં એક કપ ઉકળતું પાણી લીધું છે, તો એ આપણે કુસકુસની અંદર આ રીતે રેડી દેવાનું છે. આ બહુ સિમ્પલ છે, બહુ ઇઝીલી બની જાય છે. અને હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ મૂકી દઈશું, એટલે કે આની અંદર આપણે કોઈ જ જાતનું વધારે કોઈ એને પકવવાનું નથી. બીજી બાજુ આપણે એક પેનની અંદર તેલ લઈશું. તેલ કારણ કે આપણે હેલ્ધી બનાવવાના છે, તેલ ઓછું જ લીધું છે મેં અહીંયા આગળ. તો તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર આપણે એક લીલું મરચું ઝીણું સમારેલું ઉમેરી દઈશું અને એને સહેજ સાતળી લઈશું. હવે આમાં આપણે અડધી ડુંગળી એ પણ ઝીણી સમારેલી ઉમેરી દેવાની છે. આની અંદર તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તમને જેટલું એમાં હેલ્ધીમાં તમારી પાસે જે અવેલેબલ હોય બધા જ શાકભાજી આપણે આમાં ઉમેરી શકીએ છીએ. તો ડુંગળીને આપણે સહેજ સાતળી લઈશું 3-4 મિનિટ માટે, જ્યાં સુધી એનો રંગ ના બદલાઈ જાય. હવે એની અંદર મેં અહીંયા આગળ 1 ટેબલસ્પૂન ફ્રોઝન વટાણા ઉમેર્યા છે. ફ્રોઝન ના હોય તો તમે ફ્રેશ વટાણા પણ ઉમેરી શકો છો. મારી પાસે અહીંયા ફ્રેશ નથી અવેલેબલ હોતા, તો આને પણ આપણે સહેજ સાતળી લઈશું. હવે આની અંદર એ જ રીતે મેં અહીંયા આગળ 1 ટેબલસ્પૂન ગાજર અહીંયા આગળ મેં પતલું લાંબુ સમારીને ઉમેરી દીધું છે. તમે શાકભાજીની માત્રા તમારા પ્રમાણે ઓછી વધતી કરી શકો છો, શાક બળે નહીં એટલા માટે અહીંયા આગળ ચમચી પાણી એમાં ઉમેર્યું છે. હવે આપણે મીઠું અહીંયા આગળ 1/2 ટીસ્પૂન ઉમેરીશું. આપણે ઓલરેડી કુસકુસમાં મીઠું ઉમેર્યું છે અને લાલ મરચું પણ આપણે સ્વાદ અનુસાર ઉમેરી દઈશું. અને ધાણા જીરું પાવડર અહીંયા આગળ મેં 1/2 ટીસ્પૂન ઉમેર્યું છે. આ કુસકુસ આપણે અત્યારે જે બનાવીએ છીએ એ 2 જણને ખાવા માટે ઇનફ છે, એટલે મસાલા એ પ્રમાણે ઉમેરવાનું. હવે આ કુસકુસ 10 મિનિટ પર તમે જોઈ શકો છો આખું ફૂલી ગયું છે, તો એને આ રીતે ચમચાની મદદથી એક વખત હલાવી લઈશું જેથી છૂટું છૂટું થઈ જાય. તમે જોઈ શકો છો ખાલી પાણી ઉમેરવાથી જ આ પાકી ગયું છે અને સરસ ફૂલીને એનું ટેક્સચર બહુ સરસ આવ્યું છે. આટલું આ માપથી તમે પાણી નાખશો તો જ કુસકુસ આ રીતે છૂટું છૂટું બનશે. તો હવે આપણે આને મિક્સ કરી લઈશું. તમે જોયું આમાં કે બનતા બહુ જ ઓછી વાર લાગે છે, કારણ કે કુસકુસને આપણે ખાલી પાણી ઉમેરવાથી જ એ પાકી જાય છે અને માત્ર આપણે ખાલી શાકભાજી વઘારવા જેટલું જ વાર અમારે લાગી છે, તો બહુ ઇઝીલી બની જાય છે. અને એ દેખાવમાં તો સુંદર દેખાય જ છે, પણ એ ખાવામાં પણ એટલું જ સુંદર હોય છે. અને તમે એને હેલ્ધી ફૂડ તરીકે એક બહુ જ સારો ઓપ્શન છે નાસ્તાનો, એટલે તમે તમારા ઘરમાં જો કુસકુસ લાવીને રાખી શકો છો અને ફટાફટ સવારનો નાસ્તો તમે બનાવી શકો છો આનાથી. કુસકુસને ઘણા લોકો કિનુવા જોડે સરખાવે છે, ઘણાને લાગે છે કિનુવા છે કે પછી ખસખસ, રાજાગરો, ઘણા લોકોને લાગે છે કોદરી છે, પણ એમાંથી કુસકુસ કાંઈ જ નથી. એટલે જેમ મેં તમને જણાવ્યું કે તમે વિડીયો જોશો જ્યારે મારો કે સરખા દેખાતા જે પણ અનાજ છે, અનાજ કે પાસ્તા ને બધું એનો ડિફરન્સ, તો એમાં તમને કુસકુસ વિશે વધુ જાણકારી મળી રહેશે. તો હવે આને 2 મિનિટ માટે આપણે આવી રીતે સરસ મિક્સ કરી અને મૂકી દઈશું. તો આપણું કુસકુસ હવે રેડી છે. તો આપણે એને ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશ કરીને આને ગરમાગરમ સર્વ કરીશું. અને બહુ જ બનતા વાર નથી લાગતી, એટલે આપણે એને ગરમાગરમ જ બનાવવાનું છે હંમેશા, તો એ ઓર ટેસ્ટી લાગે છે. તો હવે આપણું કુસકુસ રેડી છે, આપણે એને પીરસી દઈએ.
તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો તમને કેવી લાગી આ રેસીપી. ફરી મળીએ વધુ આવી જ રેસીપીઝ સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. ત્યાં સુધી ખાઓ પીઓ, સ્વસ્થ રહો.